એક પ્રસંગ ભૂદેવો ને ત્યાં આવ્યો છું એટલા માટે બ્રાહ્મણ નો 22 વર્ષ નો દીકરો સાયરામભાઈ આરતી કરતો હતો, એને તો ધર્મ નું જનોઈ પહેરી હતી, ધર્મ નું કાર્ય હતું, કોઈ દી હાથમાં હથિયાર નહોતું લીધું, અને એના ભાભી મોટા ભાઈ ના ઘેરે થી પાર્વતીબેન સોરી મોતીબેન એમણે આવી અને પડકારો કર્યો, બડું ભાઈ ગામના થણ વાળી જાય ને આખું ગામ મેળામાં ગયું છે, ગામની આબરૂ નહીં રે, કોકને બોલાવી આવો, પણ ફરક 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 મુસળિયું થવા માંડાણી. અને આમ આરતી ને મૂકીને મહાદેવ ભોળિયાનાથ ને કીધું કે આ છેલ્લી વાર નું મસ્તક નમાવું છું, હવે આ મસ્તક પાછું આવે કે ગાયું માટે ઉતરી જાય એનું કઈ નક્કી નથી, હું ભૂદેવ તમને મહાદેવ આજ છેલ્લો અભિષેક કરું છું. અને ફરાક કરતી તલવાર ખેંચી પોતાની ઘોડીની માથે બાગાક જમ કરતો સવાર થયો. બુઢાઓ બેઠેલા ગામના પાદરમાં ઈ આડા ફેર્યા કે એ બડું ભાઈ, એ જુવાન, એ જુવાન ભૂદેવ, ઉભો રે ઉભો રે ઉભો રે. આ બાજુના ગામમાંથી કોકને બોલાવ્યા, તારી ઉંમર હજી નાની છે, હજી હમણાં તારા લગ્ન છે, અને તું થોડો કોઈ અર્જુન જેવો બાણાવરી છો તો ઈ કાંઈ એવડા મોટે કટક છે એમાંથી તું ગાયું વાળી આવે. અને તેથી એણે કીધું ગાય વાળે ઈ જ અર્જુન, હવે અર્જુનની કાંઈ થોડી રાહ જોવાની હોય, ભલા માણસ ઈ ઘોડલી ઉપડી, ઈ ઘોડલી ઉપડી ખબર પડી, એટલે ઈ બડું દાદા ભૂદેવ રાજગોર અને એમની બેન, ઈ બડું દાદાની બેન અને એક આયરની દીકરી, ઈ બે બેનપણી, આયરની દીકરીનું નામ દુધીભાઈ અને બડું દાદાની બેન હતી એનું નામ પાર્વતીબેન, ઈ જુવાન દીકરીઓ ભાઈ, ઈ જુવાન દીકરીઓ પણ મંદિરે પૂજા કરવા માટે આવેલીઓ. અને એને ખબર પડી, એને તરવાર્યો મંદિરમાંથી ખેંચ્યું અને ઈ ભેળ્યું ધોળ્યું, આ ઘોડી ઉપર સવાર છે બડું ગોર અને બે, એક આયરની દીકરી અને એક બડું દાદાની બેન અને એક એનો પાળેલો કૂતરો, ઈ તરડ ગામના પાદરમાંથી હાલતા થયા અને ઘોડલી વેતી થઈ પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આગા જાવે નાહી ભાગા મૃગા નાહી રાજગન તોપકા ઘણા ગા તરી ભાગા હાથ જાય તાતો રીજા રાગા પ્રવે નાદા હરા ગભે રાજગન રૂમા ધુમા ઠુમા ઠુમા તરી ખેડા જેમ. અને ઈ ઘોડલી ઉપડી બે બેનું વાહે દોડે છે કૂતરો પાળેલો અને માતલ પર, એટલે માત્રાની નળ કહેવાય છે, ઈ માત્રાની નળમાં હજી ધણ ને ભાઠા મારતા મારતા વિધર્મીઓ લઈને જતા હતા અને વાહેથી ભડકારો કર્યો, ગાય પાપિયાઓ ઉભાર્યો ગાયું માતાજીને હું કામ મારો છો. એને કીધું કે આ એકલો અને આપણા આ હો ડોઢો જણા અને આપણી પાસેથી ગાયું પાછી વાળવા માટે આવ્યો છે, બનેલી ઘટના છે, જેણે બલિદાન આપ્યા છે, ધરતીમાં જેણે લોહી રેડ્યા છે એને હું તમે જાહુંથી યાદ કર્યા કરીશું, તાહુંથી ધરતી કોઈ દી નિશાસા નહીં નાખે, એટલા માટે હું એને આજ યાદ કરું છું. અને ભાઈ ઈ તરવારને મ્યાનમાંથી બહાર કાઢી અને ટોળામાં ત્રાટકો ગાયુંને વાળવા માટે અને બે બેનું તરવાર, જે એક આયરની દીકરી દુધીબેન અને આમની બેન જે બડું મહારાજ એમની એમની બેન જે હતા ઈ પાર્વતીબેન, ઈ બે તરવારો લઈને ઈ પણ જેને કહેવાય ભેટું વાળી અને ચોટીલાના ડુંગરેથી ચામુંડા ચંડમુંડને રોળવા માટે ઉતર્યું, એમ બે લડતી હતી. અને એક કૂતરો કૂદકો મારી, ઈ ભૂદેવનો કૂતરો હતો બડું દાદાનો, કૂદકો મારી જેને નલટીએ છોટે એનો હાહ ન વયું જાય ત્યાં સુધી એનો મૂકતો નહોતો, એ ગાયું માતાજી માટે લડતો હતો. આ બનેલી સત્ય ઘટના છે. અને લડતા 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 આમથી આમ આટીએ ચડે, આમથી આમ આટીએ ચડે, તરવારના બાકા જીક બોલાવા માંડ્યો, પણ હાઈ કટાંત ભાઈ ભોમ ભોમ હઈ પૈન પલેન્ટો પાઈ કટાંત કર લેર્યો, કર હું સબ સેન સમેન્ટો કર કટાંત સિર લેર્યો, સિર હું તન તન હુઈ તૂટ્યો, સિર તું તાંટ ધાર લેર્યો, ધાર હું સન્મુખ હુઈ ફટ્યો, ધાર ફટંત ફટંત કવિ ચંદ કે પછી રોમ રોમ લગાય લરન, અને સુરંગ સુરના જાય જાય કરે કે ધન ધન સધન મરણ. ઈ બાકા જીક બોલાવા માંડ્યો, મીંડો ભોડા ઉલાળવા, ચારે બાજુથી દુશ્મનો ત્રાટકા, આ બે યુવાન દીકરીઓ અને બડું દાદો અને કૂતરો, જેટલાને માર્યા એટલાને માર્યા. એમાં ચારણો ઇતિહાસકાર લખે છે જયમલ પરમાર કે ચારણો બાજુમાં ઢોરા ચારતા હતા ગોવાળીઓ 8-10 જણા, ગાયું ભેહું ચારતા હતા, ઈ દેકારો સાંભળી ત્યાંથી લાકડીઓ લઈ અને વસ્ટ્યા આ બાજુથી ચારણો નળમાં, આ બાજુથી આ બડું દાદો અને બે બેનું કૂતરો, અને ઓલા ભીંટમાં આવ્યા, કેટલાને માર્યા. જે પાપ કરવા માટે જાય છે, જે બીજાનું લૂંટવા માટે જાય છે ને, એની સંખ્યા કદાચ 10 ગણી હોય તો અંદરનો ભે એને મારી નાખે છે. જે નીતિ છે એના હામી કોઈથી જીત નથી થતી કોઈને. ભાગી ગયા, ગાયું પાછી વળી ગઈ અને કચડુંક ધૂપ કરતો હારો કુંભારનો દીકરો, પ્રજાપતિનો દીકરો, ચાકડામાંથી ગારાનો પિંડો ઉતારે એમ બડું ગોરનું માથું તેથી ઉતરી ગયું હતું અને માથા વિનાનું ઢૂંઢ વાહે થયું ફોજની વાહે, બાકા જીગ બાકા જીગ બાકા જીગ, ઢૂંઢે ઢૂંઢ દીધા ડાળ ખડગ રગત વહતી ખાળ, દેતા દે ઝુમર દાન બાપત મોખડો હનુમાન, ઢૂંઢે ઢૂંઢ દીધા ખડગ રગત વહતી ખાળ, સરા પંજર કરી નાખ્યું, ભાગો 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 દુશ્મનો કરવા માંડ્યા. ધણ તો ગામનું જ એવાયું હોય એટલે પાછું વળ્યું ધણ આખું. આજ પણ ઇતિહાસ એમ સાક્ષી પૂરે છે કે મસ્તક પડી ગયા પછી
બે માઈલ સુધી ઈ સેનના દુશ્મનો જીવતા બચ્યા અને વાહે ભગાડી અને પછી ઘોડો પાછો વળ્યો, ઘોડા માથે ધડ આવ્યો. અહીંયા બે દીકરીઓ, આયરની દીકરી દૂધીબેન અને ભૂદેવની બ્રાહ્મણની દીકરી પાર્વતીબેન, ઈ પણ કાયમે આવી ગઈ યુદ્ધમાં. કૂતરો પણ કાયમ આવી ગયો, પણ આ બાજુથી ચારણો ગોવાળીઓ આવી ગયા, ગોવાળિયાઓ અને બધાય થઈને ટૂંકમાં ગાયું ને બચાવી લીધી. આજ પણ એમ કે છે કે એનો પાળિયો, બે બેનુના થાપા અને કૂતરાનો ચગો અને બળુ મહારાજનો પાળિયો, ઈ ગામનું નામ ઈ વીરભૂમિનું ઉપરથી આજે વીરપુર ગામ છે મોવાની પાસે, ત્યાં એનો પાળિયો સાક્ષી પૂરે છે કે અમે અહીંયા શહાદત ઓરી છે. ભલા માણસ એમ નમ નથી થતું. દ્વંદ કહાં તક પાલા જાય, એક બે લીટી મને બહુ ગમે. દ્વંદ કહાં તક પાલા જાય, આજે ખૂબ થાય છે આપણા ઉપર, આપણા ધર્મ ઉપર ઘા કરવામાં આવે છે, પણ ક્યાં સુધી સહન કરશું? આપણે કોઈને નડવા વાળા નથી, દુનિયાને આપવા વાળા અને હાચવવા વાળા છીએ. મેં હું વિદ્વાનો પાસેથી સાંભળ્યું છે, કોઈ ધર્મના કોઈ ધર્મના દેવે એવું કીધું છે કે આખા વિશ્વનું જે સંચાલન કરે છે, જે સુપર